नमस्कार ने गुजरात न्यूज में आपનું સ્વાગત છે અને હું છું ચામી તલજના કે હાલના મુખ્ય સમાચાર પર રાજકોટ રૂરલ એસઓજી પોલીસે એક વ્યક્તિની ગાંજા સાથે પકડીને સફળતા મેળવી હતી તો રાજ્ય જેવા નાના શહેરોમાં પણ હવે ગાંજા સહિતના નશીલા પદાર્થોનું વેચાણનું મોટું રેકેટ ચાલતું હોય તેના પુરાવા રૂપ છે રાજકોટ રૂરલ એ ધોરાજીના જનના હોસ્પિટલ રોડ પરથી ગાંજાની ડિલિવરી કરવા આવેલા એક વ્યક્તિને ગાંજા સાથે પકડી પાડ્યો છે રાજકોટ રૂરલ એસઓજીએ 1.720 ગ્રામ ગાંજા સાથે ગોંડલના રહેવાસી એવા દીપક પોપટ ચૌહાણને પકડી પાડવામાં આવ્યો આ ગાંજો વડોદરાથી ગોંડલ અને ગોંડલથી ધોરાજી સપ્લાય થતો હોવાની બાતમી મળેલ છે પકડાયેલો આ ગાંજો પર્વતની ટોચ સમાન નાનો એવો છે જો પોલીસ વધારે તપાસ કરે તો ગાંજા જેવા નશીલા પદાર્થોનું મોટું રેકેટ બહાર આવે તે પૂરી શક્યતા છે અમારા ડીજીપી શ્રી શિવાનંદ ઝા સાહેબ અમારા ડીઆઈજી શ્રી સંદીપસિંહ સાહેબ અને અમારા એસપી શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ અવારનવાર અમને ક્રાઇમ કોન્ફરન્સ અને અવારનવાર લેખિતમાં આપેલું કે જે નાર્કોટિકના જે ગુનાઓ છે એ બધીને નેસ્તનાબૂદ કરવાની છે એમાં સરકારની પણ આ નેમ છે જેથી અમોએ આ વખતે અમારા એસઓજી પીએસઆઈ પીઆઈ અને એમની સાથેના જે વિજયભાઈ નાગજીભાઈ ચાવડા નાઓની ટીમ સાથે ધોરાજીની અંદર હતા અને એક ઈસમ દીપકભાઈ પોપટભાઈ ચૌહાણ રહે ગોંડલ સરકારી દવાખાના સામે બાલાશ્રમ પાસે ખાડામાં વાળો પોતાની ઓટોરિક્ષા નંબર GJ3BU4014 લઈ અને અહીંયા ગાંજાનો જથ્થો આપવા આવનાર છે જે હકીકત આધારે કાયદેસરની કાર્યવાહી કરી અને એને પકડી લઈ અને એફએસએલ સાથે એ કેનાબિસ સત્તાવાનો જથ્થો મતલબ ગાંજાનો કુલ 1 કિલો 720 ગ્રામનો જથ્થા સાથે એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને એની તપાસ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પલાચરિયા કરી રહ્યા છે આ બનાવ અઠવાડિયામાં કદાચ બીજો છે પરંતુ આ બધીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબૂદ કરવા માટે અમે તૈયારી કરી લીધેલી છે સર અઠવાડિયાની અંદર જ આ બીજો બનાવ પકડાયેલો છે પોલીસને મોટી સફળતા મળેલી છે શું આગળ પણ એવું લાગે છે કે કોઈ મોટું રેકેટ ખુલી શકે કે એમના હિસાબે કોઈ મોટું બધું આગળ ઉપર મોટા વધારાના આરોપીઓ પકડી શકે આમાં જ્યાંથી મૂળ છે મૂળ સુધી જઈ અને કાયદેસર તમામ જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને સૂચના જ છે એટલે આ આખું જે રેકેટ છે ક્યાંથી આવે છે ક્યાંથી વેચાય છે અને એના પૈસાનો શું ઉપયોગ થાય છે આ તમામ બાબતોમાં તપાસ કરવા માટે એસઓજી પીઆઈને સૂચના છે ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીએ દૂધના કિલો ફેટમાં ભાવ વધારો કર્યા બાદ સાબરતાણમાં 100 રૂપિયાનો વધારો કરી દેતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે તો કાચા માલના ભાવ વધારો થતા વધારો કરાયો હોવાનું કહેવામાં આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો લોકો મુખ્યત્વે પશુપાલનના વ્યવસાય થકી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને પશુપાલકોને વ્યાજબી ભાવે સાબરદાણ અને મકાઈનો ભરડો મળી રહે તેની જવાબદારી સાબર ડેરીની હોય છે પરંતુ એક મહિના રોજ 100નો વધારો કરી દેવામાં આવે અને ફરી એકવાર બીજો 100 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે એક બાજુ દૂધના ભાવમાં થોડો વધારો કર્યો પરંતુ સામે 100 રૂપિયાનો દાણમાં વધારો કરી દેતા પશુપાલકોને આ ભાવ વધારો પોસાય તેમ નથી નોંધનીય છે કે સાબર ડેરીએ 2 માસમાં 200 રૂપિયાનો સાબર દાણમાં વધારો કર્યો છે જે દાણ હાલ 1275માં પશુપાલકોને મળશે સાબર ડેરીના કર્મચારીઓ જણાવી રહ્યા છે કે સાબર દાણમાં ભાવ વધારો થતો તેની ચિંતા બધા કરે છે પણ જે દાણ બને છે તેના કાચા માલના ભાવમાં પણ વધારો થયો છે જેના કારણે જ આ ભાવ વધારો કરાયો છે જો આગામી સમયમાં વરસાદ સારો પડશે તો ચોક્કસ ભાવમાં ઘટાડો થાય તેમ છે પરંતુ હાલ તો જે કાચો માલ છે તે મોંઘો દાટ થઈ રહ્યો છે તેનાથી ભાવ વધારો કરાયો છે તેવું ડેરીના ચેરમેને જણાવ્યું આમ તો એક હાથે ડેરીએ દૂધના કિલો ફેટે ભાવ વધાર્યો તો બીજા હાથે દાણમાં ભાવ વધારો કરીને રૂપિયા પાછા ખેંચી લેતા પશુપાલકો રોષે ભરાયા છે પશુપાલકોની માંગ છે કે જલ્દીમાં જલ્દી ભાવ વધારો પાછો ખેંચાય હું એક પશુપાલક છું મારા ઘરે એક ભેંસ છે અને 3 ગાય છે તો 2 ગાય તો હું હમણાં હપ્તેથી લાવીશું એ હપ્તા આવે છે આજે બી હપ્તો છે તો અમને કઈ રીતે પાલો હા મેં 30 રૂપિયા વધ્યા દૂધના અને 100 રૂપિયા સાબરદાણના વધ્યા એના માટે અમને પાલવતું નથી તો સાબર ડેરી વાળાને ફરજ છે કે અમને પાલવા એવું કરી આપું દૂધનો વધારી આપું ભાવ અને સાબરદાણનો ઘટાડી આપું તો જ અમને પાલવો 100 રૂપિયા ભાવમાં જે વધારો કર્યો સાબરદાણમાં એ યોગ્ય નથી સામે 30 રૂપિયા જ લેવાના અમારા
દૂધમાં અને 100 રૂપિયા સાબર દૂધમાં. કઈ રીતે પાલવા અમને? એક પશુપાલક પાછળ અમારે 450 રૂપિયા ખર્ચો છે. તો કઈ રીતે અમારે એક દિવસનો એટલો ખર્ચો છે એક પશુપાલનનો? તો કઈ રીતે અમે ઘર ચલાવીએ? જે છે અમારે એમની જ છે નફો. તો અમે કઈ રીતે આ? તો એ બસ વિનંતી કરું છું, તમે યોગ્ય પગલો લો અને ભાવ વધારો કરો દૂધમાં અને સાબરદનમાં ઘટાડો ભાવ. આજે ડેરીની અંદર દૂધના ભાવ કિલો ફેટે 30 રૂપિયા વધાર્યા ગાયમાં અને ભેંસમાં. પણ એક બાજુ ભાવ દૂધના વધાર્યા અને બીજી બાજુ સાબરદનની અંદર 200 રૂપિયા ખેંચી લીધા. એટલે ગ્રાહકને તો બંને બાજુ, એક બાજુ આપ્યું ને એક બાજુ લઈ લીધું. એટલે ગ્રાહકને ખાલી સંતોષ આપવાના બદલે ઉપરથી લૂંટવાના ધંધા કર્યા. અને ડેરીના અધિકારીઓ ગણો કે મેનેજરો ગણો કે બધા એ મલાઈ મલાઈ ખાવાની અને ગ્રાહકોને છેતરવાના ધંધા. પશુપાલકોની પુલિંગ પદ્ધતિમાં આજે જો સાબરદાણ બજાર સાથે ભાવો ના વધારીએ તો સરવાળે પશુપાલકોને નુકસાન થાય. અને કાચા માલના ભાવો વધ્યા છે એના કારણે અમારે સાબરદાણનો ભાવ વધારો કરવો પડ્યો છે. 100 રૂપિયા જેવો ભાવ વધાર્યો છે. એ બહુ મોટી રકમ નથી પણ આજે પણ તેમ છતાં પ્લાન્ટ નુકસાન કરી રહ્યો છે. આશા રાખીએ કે સારું ચોમાસું આવે અને જલ્દી કાચા માલના ભાવો ઘટે તો આપણે પહોંચી વળીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. બગસામાં વરોડદેવને રીઝવવા વરોડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં શહેરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બપોરે 3-6 બંધ રાખીને યજ્ઞમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાવેતર કર્યું પણ હવે વરસાદ ન થતા ખેડૂતો સહિત સૌને ચિંતામાં મૂક્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા જગતનો તાજ ચિંતા દૂર બન્યો છે. તેવા સમયે વરુણદેવને રીઝવવા માટે ઠેર ઠેર ધૂન, ભજન, હવન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમ યોજીને વરુણદેવને રીઝવવામાં આવ્યા છે. ત્યારે બગસરા વિસ્તારની સતત ચિંતા કરતા પટેલ સમાજના આગેવાન કનુભાઈ પટોડિયા દ્વારા સમસ્ત શહેરીજનો વતી બાલ મંદિર ચોક ખાતે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ વેપારી મહામંડળ સહિત ભાજપ અને કોંગ્રેસના સહિત મહાનુભાવો હાજર રહ્યા. ત્યારે આ વરુણ યજ્ઞમાં ધારાસભ્ય જીવી કાકડિયા, ભાજપના વરિષ્ઠ આગેવાન મનીષભાઈ સંઘાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડિયા સહિત તમામ જ્ઞાતિઓના આગેવાનોએ હાજર રહીને વરુણદેવને મન મૂકીને વરસવા સૌ સાથે મળીને પ્રાર્થના અર્ચના કરવામાં આવેલ હોવાનું રમેશભાઈ હિરપરાએ જણાવ્યું હતું. સાથે મળીને પેલા મેઘરાજાને મનાવવા યજ્ઞ કરેલ. એટલે સવારે 9 વાગ્યાથી અને સાંજ સુધી આ યજ્ઞનું આયોજન થયું અને યજ્ઞના રમાત્મક સહિતના બધા જ કાર્યો એ બ્રહ્મદેવતાએ જ્યારે પૂરા કર્યા છે ત્યારે ઈશ્વર અમને બધાને જરૂરથી જલ્દીથી વરસાદ આપે, માનવ જીવનને પશુ પંખી સહિતના દ્વંદ્વ જીવનને વરસાદથી જે તરબર થાય એવી આ યજ્ઞમાં જે આહુતિ આપી છે આહુતિનો લાભ સમગ્ર બગસરા જિલ્લો અને રાજ્યના સમગ્ર દેશના તમામ લોકોને મળે એવા આહુતિ સાથે જ્યારે યજ્ઞ કર્યો છે ત્યારે વરુણદેવના ઝડપથી અહીંયા રીજાય એવી બગસરાના સૌ નાગરિકો વતી આ સૌએ આપણે જ્યારે મહાત્માકારી ગુરુ જીતું છે ત્યારે વરસાદ ઝડપ યજમાન થાય જે વરુણદેવને રીઝવવા માટે જે યજ્ઞનું આયોજન કર્યું છે એમાં મને અહીંયા હાજર રહેવાની તક મળી તે બદલ સમગ્ર ગામનો આભાર. અને આ યજ્ઞથી વરુણદેવ જરૂરી પ્રસન્ન થાય અને સમગ્ર બગસરાને પણ જિલ્લાને નહીં પણ સમગ્ર રાજ્યને આનો લાભ મળે અને જલ્દીથી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થાય, આનો લાભ સમગ્ર રાજ્યના ખેડૂતોને અને તમામ પ્રજાને મળે એવી પ્રાર્થના કરું છું. જય વરુણદેવ. ઇમ્તિયાઝ સૈયદ સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. મોરબી વિસ્તારમાં વરસાદ ખેંચતા ખેડૂત વર્ગમાં નિરાશા વ્યાપી છે. મેઘરાજાને મનાવવા રામધૂનના આયોજન કરવામાં આવે છે. આવું જ એક આયોજન મોરબી તાલુકાના મોડપર ગામે હનુમાનજીના મંદિરે ગ્રામજનો દ્વારા રામધૂન કરીને મેઘરાજાને મનાવવા કાળાવાલા કરી રહ્યા છે. અહીંયા ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અનિયમિત વરસાદથી ખેતી ભાંગી ગઈ છે.
તેને બચાવવા નર્મદા યોજનાની કેનાલા વિસ્તારમાં આપી સિંચાઈનું પાણી આપવામાં આવે તો આજુબાજુના વિસ્તારના 20 ગામોની ખેતી બચી જાય તેમ છે. બાબતે વાત કરીએ તો મોરબી વિસ્તારમાં ગયા વર્ષે વરસાદ અનિયમિત થયો હોય દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે અષાઢી બીજ કોરી જતા અડધો અષાઢ માસ પણ કોરો ગયો. ખેડૂત વર્ગ હતાશ થઈ ગયો છે અને વરસાદ નહીં થાય તો ખેડૂત દેવામાં ડૂબી જાય અને આપઘાત કરવા પ્રેરાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા મોડપર ગામે મોરબી મીડિયા ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ગ્રામજનો હનુમાનજી મંદિરે રામધૂન કરીને મેઘરાજાને મનાવવાની વાત કરી રહ્યા હતા. જેથી ગામના લોકોને તેમની વ્યથા પૂછતા તેઓએ જણાવ્યું કે આકાશી વરસાદ આધારિત ખેતી છે અને જો આ રીતે વરસાદ અનિયમિત રહે તો ખેતી ભાંગી પડશે અને ગ્રામ લોકો શહેર ભણી દોઢ મૂકશે અને ગામડા પણ ભાંગી પડશે. તો આ વિસ્તારને નર્મદા યોજનાનું પાણી મોરબીના મચ્છુ ડેમ 2 માંથી નાખીને આમરણ ગામ સુધી કેનાલ તૈયાર કરવામાં આવે તો મોડપર સહિત આજુબાજુના 20 ગામોને પિયતનો લાભ મળી શકે તેમ છે. આ વિસ્તાર દુષ્કાળી વિસ્તાર જાહેર થાય તે પહેલા સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારે તેવી આજે જે ખેડૂતો કરી રહ્યા છે. અને મોરબીથી મોડપર સુધીના 20 કિલોમીટર વિસ્તારમાં ખેતર કોરા અને ખાલી પડ્યા છે. સીમ અને વગડો સુમસામ લાગી રહ્યા છે. નિયમિત વરસાદ થાય તો આ સીમ અને વગડો લીલોતરીથી હરિયાળો પ્રદેશ લાગે. દરેક જગ્યાએ ખેડૂત પરિવારો ખેતરમાં કામ કરતા જોવા મળે છે. તેના બદલે સમગ્ર સીમ અને વગડો આખો સુમસામ અને નિર્જર ભાસતો હતો. શ્રીકાંત પટેલ સાથે અને ગુજરાત ન્યૂઝ મોરબી. ધાંગધ્રા અને પાટડી વિસ્તારનો વ્યાજખોરો મકાન જમીન કબજો કરતા તત્વો સામે લોક દરબાર યોજવામાં આવ્યો. ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે લોકો જીવન જીવી શકે તે માટે પોલીસ કટિબદ્ધ છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. ધાંગધ્રા અને પાટડી પોલીસ સ્ટેશનો વ્યાજખોરી અને મકાન જમીનો પર ગેરકાયદેસર કબજો કરતા તત્વો સામેનો જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષસ્થાને લોક દરબાર ધાંગધ્રા ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ લોક દરબારમાં આવેલા 35 લોકો દ્વારા વ્યાજખોરીના ત્રાસ અને મકાન જમીન પર ગેરકાયદેસર કબજાની ફરિયાદ કરવામાં આવી હતી અને સિવાયની ફરિયાદો પણ પોલીસ સાંભળી હતી. આ કાર્યક્રમમાં DYSP RB દેવધા, LCB PI DM ઢોલ, તાલુકા PI RB દેસાઈ સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધાંગધ્રા સિટી અને તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. અમારે આજના તારીખ 19 ના રોજ હું એમાં અરજી આપવા આવ્યો છું. મારે લગભગ કેટલાય લાખોનું દેણું થયું, 7-8 લાખનું. 10-10% વ્યાજના પૈસા આપણે પૈસા ભરી દીધા, મુદ્દલું ભરી દીધી, તો એમની પાસે ચેક હોવાને ચેક બાઉન્સ થયા બરાબર. છતાં એને કોઈ પોલીસ કેસ કર્યા છે, કોઈ પોલીસ કેસ તો નથી કર્યા, કોર્ટ કેસ કર્યા. એક બે જણા મારા પર કોર્ટ કેસ કર્યા. શું નામ છે તમારું? ક્યાં રહો છો? ધાંગધ્રામાં. શું ફરિયાદ છે તમારી? ફરિયાદ શું છે તમારી? 10% વ્યાજ વાળા વ્યાજખોરોનો ત્રાસ છે. વ્યાજખોરોનો ત્રાસ છે. ધાક ધમકી આપે આજ મારા પૈસા છે, મારા વેદને ગમે પહોંચાડો, મારા લાખો ની પૈસા ગોતવામાં જ રહેવાનું છે. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા. જસદણમાં મહાદેવ ગ્રુપ દ્વારા મોક્ષધામની સફાઈ કરવામાં આવી. જસદણ શહેરમાં આવેલ સ્વામી વિવેકાનંદ મોક્ષધામ ખાતે મહાદેવ ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં વૃક્ષોના થડમાં રહેલ પ્લાસ્ટિક હટાવવામાં આવ્યા, ફુવારાના પાણીમાં થયેલા શેવાળને દૂર કરાયો, તેમજ ચિડિયાઘરની સફાઈ કરી અને મોક્ષધામના મેદાનમાં જ્યાં ત્યાં પડેલો કચરો તેમજ લાકડાઓ દૂર કરીને મોક્ષધામને સુંદર બનાવવામાં આવ્યું. જસદણના વિંછા રોડે ચાલતો આ મહાદેવ ગ્રુપ છેલ્લા 1.5 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે. આ ગ્રુપના બધા મેમ્બરો પોતાના સ્વખર્ચે સેવા કરી રહ્યા છે. કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ વગર દરેક ધર્મના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને મદદ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ સિવાય મહાદેવ ગ્રુપ દ્વારા કોઈ ફંડ ફાળો કર્યા વગર પોતાના સ્વખર્ચે ઉતાસની તેમજ ઉત્તરાયણ જેવા વાર તહેવારે ગરીબ લોકોને તલના લાડુ, મમરાના લાડુ, ચીકી, બિસ્કિટ, પતંગ, દોરા તેમજ ખજૂર જેવી ખાદ્ય ચીજો પણ આપવામાં આવે છે. જસદણની હરિયાળી જળવાઈ રહે તેવા હેતુથી મહાદેવ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવશે, તેમજ 15 ઓગસ્ટના દિવસે જસદણના જૂના બસ સ્ટેન્ડ ખાતે જાહેરમાં ધ્વજવંદન કરવામાં આવશે. શ્રી સ્વામી વિવેકાનંદ મોક્ષધામમાં રાત દિવસ જોયા વગર સેવા આપતા રમેશભાઈ અને કલ્પેશભાઈએ મહાદેવ ગ્રુપના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું હતું અને ગ્રુપના દરેક મેમ્બરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
જસદનના અમારે મહાદેવ ગ્રુપ દ્વારા સફાઈ મોટાભાઈ ચાલુ કરવામાં આવી છે, જેના અમારા પ્રેરણાસ્ત્રોત કલ્પેશભાઈ અને મુન્નાભાઈ છે, કે શમશાનમાં જેવા કાર્યો કરે છે જે મહત્વપૂર્ણ છે, પોતાના ટાઈમ કાઢી અને પોતાનો સ્વાર્થ નથી તોય પણ કાર્ય કરે છે. અમે મહાદેવ ગ્રુપ દ્વારા શમશાનમાં જે પ્લાસ્ટિક દ્વારા કે જે વૃક્ષોને બહુ નુકસાનકારક છે એના થડમાંથી પ્લાસ્ટિક હટાવી, જે ચીડિયાઘર છે એમાંથી ચીડિયાઘરમાંથી એની પાયાની જરૂરિયાત છે કે જે એની નીંદ છે કે એનો ચારો છે કે જે એની વધારાનો કચરો છે કે એને સંપૂર્ણપણે સાફ કરી અને એનું સ્વચ્છ બનાવ્યું છે કે તેથી એને સંપૂર્ણપણે રહી શાંતિથી રહી શકે, અને એના માટે શમશાનમાં એ પોતાના નવા માળા બનાવી શકે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને ફરતી બાજુ કે બોર્ડિંગ લાઇન કરવામાં આવી છે કેમકે શમશાન પૂરી તરીકે સેફ અને સેફટીથી રહી શકે. છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે અને અમે અવારનવાર ઉત્તરાયણ ઉપર, ઉતાસની ઉપર બધા ગ્રુપના સભ્ય ફાળો કરીને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે મમરાના લાડવા, ચેવડો, પતંગ, દોરા અને ખજૂનું એનું વિતરણ કરેલું, અને અમને કોઈ એવું લાગે ભાઈ ગરીબ ઘર છે કે એને જરૂરિયાતમંદ છે તો એને આર્થિક સહાય બી કરવાનો અમારો હેતુ છે. અને અમારા મહાદેવ ગ્રુપનો હેતુ એક સૌથી સર્વસામાન્ય છે કે ભાઈ માનવ સેવા, અને જે ઘટે છે એ પૂરું કરવાનું. અમારે કોઈ જ્ઞાતિ નથી, કોઈ ધર્મ નથી, અમારું એક જ કામ છે કે ખાલી લોકોની સેવા કરવી અને કંઈક નવા નવા અભિયાન દ્વારા નવી જાગૃતિનો એક ફેલાવો કરવો. આજે શમશાન દ્વારા જે સફાઈ કામગીરી કરવામાં આવી છે, ત્યારબાદ અમારો આગામી કાર્યક્રમ વૃક્ષારોપણનો છે, તેમજ જસદનની હરિયાળી બનાવવાનો અમારો અગાઉનો કાર્યક્રમ છે. એ સિવાય આગામી અમારે 15 ઓગસ્ટે પણ અમારો આ કાર્યક્રમ જૂના બસ સ્ટેન્ડને ધ્વજવંદન કરી અને જાહેરમાં ધ્વજવંદન કરવાનો અમારો આગામી કાર્યક્રમ છે. નહીં, અમને ખૂબ ખૂબ આનંદ આવ્યો, સાફ સફાઈ બહુ સારી કરી અને ભાઈચારા જેમ આવી અને અમને આનંદ થયો, એમ બહુ મજા આવી, અને આવું નવું આ માંડવ ગ્રુપ અવારનવાર આવતું રહે તો અમને ઘણો આનંદ થશે. કેમેરામેન વિપુલ ચાવડા સાથે રાજ બહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ. ગુજરાતમાં ચોમાસુ બેસી ગયો અને 30 દિવસ જેટલો સમય થઈ ગયો ત્યારે સૌરાષ્ટ્રના ઘણા તાલુકામાં હજુ પૂરતો વરસાદ થયો નથી, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સંભાવના સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, જામકંડુણા, ઉપલેટા સહિતના વિસ્તારમાં પ્રથમ વરસાદ ઠીક ઠીક રહ્યો, જેના પગલે ખેડૂતોએ મગફળી સહિતના કપાસનું વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદ વરસાદે ખેડૂતોની સાથે સંતાકપુડી રમી રહ્યો હોય તેવો ઘાટ છે. વાવેતરના 30 દિવસ પછી પણ જોઈએ તો વરસાદ આવેલ નથી, જે જોતા હાલ વાવેતર કરી ચૂકેલા ખેડૂતો માટે હવે ખરાબ દિવસો શરૂ થઈ ચૂક્યા છે. ખેતરમાં વાવેલા પાકના અંકુર તો ફૂટી ગયા છે, પરંતુ જો વરસાદ નહીં આવે તો આ પાક મુરઝાવા લાગ્યો છે અને સુકાઈ રહ્યો છે, જ્યારે ઘણા કિસ્સામાં તો વાવેલા બીજ વરસાદના અભાવે હજુ જમીનમાં જેમના તેમ પડી રહ્યા છે અને ઉગવાનું નામ નથી. વરસાદના અભાવે ખેડૂતો મોટી ચિંતામાં આવી પડ્યા છે અને સૌરાષ્ટ્રમાં માત્ર 25% જેટલું જ ઊંચું વાવેતર થયું છે, અને જો હવે સમયસર વરસાદ નહીં આવે તો આ ખેડૂતોને સંપૂર્ણ પાક નિષ્ફળ જઈને પાયમાલ થવાનો વારો આવશે. જેતપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોણા સહિતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદના અભાવે 25% જેટલું વાવેતર ઓછું થયું છે. જોવા જોઈએ તો અહીં દર વર્ષે 3 લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થાય છે, જે હાલ ઓછા વરસાદના અભાવે સુકાઈ ગયેલ છે. એક તરફ હજુ પૂરતું વાવેતર થયું નથી અને જે વાવેતર છે તે પણ સુકાઈ ગયું છે, જે જોતા જો વરસાદ પૂરતો નહીં આવે તો આ વર્ષમાં વિસ્તારમાં કપાસ, મગફળી સહિતના પાકનું ઉત્પાદન ઓછું થાય તેવી શંકા સેવાઈ રહી છે. ખાતર કૌભાંડ, મગફળી કૌભાંડ વગેરેમાં ખેડૂત તમામ રીતે પીસાઈ રહ્યો છે, ત્યારે હવે કુદરત પણ ખેડૂત સાથે ક્રૂરતા કરી રહ્યો છે તેમ વર્તન થઈ રહ્યું છે. જો વરસાદ સમયસર અને પૂરતો નહીં આવે તો આ ખેડૂત પાયમાલ થશે તે ચોક્કસ છે. અમે એકવાર વાવણી કરી હતી પણ એકવાર ફેલ ગઈ, પછી આ વાયુ વાવાઝોડામાં ફરી વાવણી કરી, તેમ છતાં 1 મહિનો થઈ ગયો, આજે વરસાદનો એક છાંટો પણ ખયરો નથી, અને અમને વરસાદની આશાએ અમે વાવણી કરી, છતાં આ મોલ જે છે અત્યારે સુકાઈ ગયો છે, જો મારા હાથમાં પણ છે, અને તેમ છતાં અમને અને જે સરકાર જે પાણી આપવાની વાત હતી સૌની યોજનાની, 2015માં દરેક ડેમમાં પાણી નાખવાની વાત હતી, જે છે 2019માં અમલવારી થઈ, આજે જો પહેલાં ભરાઈ ગયો ડેમો અને બરાબર અમલવારી થઈ ગયો તો આજે અમારો આ પાક બરાબર લહેરાતો હોત, પણ આજે સુકાઈ રહ્યો છે જે પાણીના અભાવે. અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે, પણ પાણી છે જ નહીં, અધૂરામાં પૂરું હોય એમ કુદરત રૂઠું છે. ભૂંડ જ્યાં ફેન્સિંગ છે, છતાં ફેન્સિંગમાં ભૂંડ પણ ઘરી જાય છે, ઝટકા શોટ મૂકેલો છે તો ઝટકા શોટે ભૂંડને, ભૂંડ જેવા પશુને કંઈ કામ કરતો નથી, અને ઘાસચારાની તીવ્ર અછત છે. અત્યારે અમારા ઢોરને કંઈ ખવડાવવા માટે કંઈ છે જ નહીં, માલધારીઓની તો પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, કંઈ છે જ નહીં ખવડાવવા માટે. અમે ખેડૂત છે તો અમારી પાસે સ્ટોક ખલાસ થઈ ગયો, તો માલધારીનું તો શું થતું હોય છે,
એની પાસે તો કઈ છે જ નહીં ખવડાવવા જેવું. મારું નામ રસિક ડોબરિયા. આજે આ ચાલુ વર્ષમાં વાવણી જ્યારે થઈ, વાયુ વાવાઝોડા દરમિયાન વાવણી થઈ, એની પહેલાં પણ અમે ભાદરમાંથી ખાડા ઉલેચી અને મગફળીનું વાવેતર કરેલું હતું. એ મગફળીનું વાવેતરમાં ભૂંદણાવે અમારો શોથ વાળી દીધો, ભૂંદણાવે સાફ કરી નાખી મગફળી, એમાં થોડી ઘણી બચી હતી તો ફૂગ આવી ગયો અને સુકાઈ ગઈ. ત્યાં વાયુ વાવાઝોડા દરમિયાન જે વાવણી થઈ, ફરીથી અમે ઉછીના પાછીના કરી ફરીથી મગફળી અમે આ ખેતરમાં વાવી. તો ત્યાર પછી આજ દિન સુધીમાં વરસાદનો એક પણ છાંટો ખીરો નથી, જે કુદરત અમારાથી રૂઠી છે. જે કાંઈ પણ કારણો હોય, જેના પાપે બધાએ ભોગવવાનું થતું હોય, એ અમે મંજૂર છે કે ભાઈ કુદરત અમારાથી રૂઠી છે, પણ એની સાથે સાથે સરકાર તો નિષ્ઠુર બની છે. કારણ કે કુદરતે જે આપેલું ગયા વર્ષનું પાણી સ્ટોક કરવા માટે જે ડેમો બન્યા છે, જે ડેમો બનાવવા માટે અમે ખેડૂતોએ જમીનો પાપી છે, એ જમીનોમાંથી વાણી ભરી એ પાણીને ઉલેચીને ખેડૂતને આપવા માટેની જે યોજનાઓ હોય એની અમલવારી કંઈ થતી ગ્રાઉન્ડ ઝીરો ઉપર થતી નથી. એ પાણી ઉદ્યોગોને પુષ્કળ દેવાય છે, એના માટેની તમામ વ્યવસ્થાઓ થાય છે, એના માટે ભંડોળ પણ થાય છે, ઉદ્યોગો માટે થાય છે. ખેડૂતોને જો આ પાણી નહેર વાટે આપી દીધું હોત તો આજે આ મગફળી એક ખિલખિલાટ કરતી હોત, જેની સામે ખેડૂતો પણ ખિલખિલાટ કરતા હોત, પણ પરિસ્થિતિ આખી વિપરીત છે. અને ખેડૂતોની બૂંદ બિહાળી અને ખેડૂતોને મજાક સમજી જ્યારે આ બે દિવસ પહેલાં વિધાનસભામાં ખેડૂતના દેવા માફી મુદ્દે એક મોટું જે બિલ હતું એમાં ઠઠ્ઠા મશ્કરી કરે, ખેડૂતોના નામમાંથી કોઈ બિલ આવે એમાં ઠઠ્ઠા મશ્કરી, કોઈને એની ખરેખરથી ગંભીરતા જ નથી. ખેડૂતોને શું ગણે છે કે 6000 જેવી મામૂલી જે રકમ એક વર્ષની દેવાની છે, એક દિવસના 70 રૂપિયા થાય, જે ખેડૂતને દેવા લાઇનમાં ઊભો રાખી દીધો, ખેડૂતને ભિખારી બનાવી દીધો છે. ખેડૂત એટલે કોઈ ભિખારી નથી, ખેડૂત એટલે દાનવીરના ઘીરે જન્મ થયેલો એટલે ખેડૂત, કે દૂધ ભેગી છાશ મફત આપતો ખેડૂત, એ શાકભાજીની ઠેલી ભરી દેતો ખેડૂત, જે ઘરે ન ખાય અને બધાને આપે એવો ખેડૂત એને આજે ભિખારી બનાવી દીધો છે. શું માનસિકતા છે આ નિષ્ઠુર સરકારની! પણ અમને કુદરત વીઠો છે, અમે એમ માની છીએ કે અમે રાન ધૂન બિહાડીએ, કુદરતને રીઝવવા માટેના અમારા પ્રયાસો હોય છે. આ સરકારને શું કરવું? અમારે સરકાર ચૂંટી છે જ અમે, અને આજે અમારે એના પાપે ભોગવવું પડે છે, એનાથી વધુ વેદના કોઈ હોય જ ના શકે. ફારુખ મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. તારા ફાઉન્ડેશન દ્વારા 300 પ્રખ્યાત ડોક્ટરો, બોલીવુડ અને ટેલિવિઝન અભિનેતા રાજીવ ખંડેલવાલની ઉપસ્થિતિમાં ભારતની સૌપ્રથમ સ્પીચ થેરાપી મોબાઈલ એપ્લિકેશન અવતારની અમદાવાદ ખાતે રજૂઆત કરવામાં આવી. અમદાવાદ ખાતે તારા ફાઉન્ડેશન દ્વારા 300 પ્રખ્યાત ડોક્ટરો, બોલીવુડ અને ટેલિવિઝનના અભિનેતા રાજીવ ખંડેલવાલની ઉપસ્થિતિમાં ભારતની પ્રથમ સ્પીચ થેરેપી મોબાઈલ એપ્લિકેશન અવતારની રજૂઆત કરવામાં આવી. આ અવતાર એપ્લિકેશનની વાત કરવામાં આવે તો શ્રવણ મૌખિક પ્રશિક્ષણ સંશોધનો માટે છે, જે શહેરી, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેલી શ્રવણ ક્ષતિવાળા બાળકો માટે સંચાર અવરોધક દૂર કરવાના ઉકેલ તરીકે રચાયેલ છે. તારા ફાઉન્ડેશનમાં બધિર બાળકોની સારવાર કરીને સેન્ટરમાં તમામ થેરાપી આપવામાં આવે છે, અને સાથે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં 12 સેન્ટર છે, જેમાં 50 સેન્ટર ખોલવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. અવતાર એટલે સાંભળવામાં ક્ષતિગ્રસ્ત બાળકો, તેમના કુટુંબો અને શિક્ષકો માટે ઓનલાઈન સંસાધન બેંક છે, જેને તારા ફાઉન્ડેશનની ભારતની નવી પેઢીને બહેતર બનાવવાની દ્રષ્ટિ સાથે બનાવવામાં આવ્યું છે. તેમાં લાઈવ સેશન્સ, નિષ્ણાંતો સાથે સવાલ જવાબ, સાપ્તાહિક માર્ગદર્શિકા અને સામાન્ય બાળકની જેમ સાંભળવાની અને ભાષણ દ્વારા શીખવાની પ્રગતિ કરવા માટે બેલ્ટ સુવિધાઓનો સંકલ્પ છે. દર 1000 લગભગ 3 થી વધુ બાળકોને આ ક્ષતિ હોય છે, ત્યારે આ ક્ષતિ શરૂઆતથી જ દૂર કરવામાં આવે તો ચોક્કસથી આવા ક્ષતિગ્રસ્ત બાળકોને એક નવું જીવન પ્રાપ્ત થઈ શકે. આ એપની રજૂઆત દ્વારા અને માધ્યમથી જ હવે ઘરે બેઠા જ આવા બાળકોને થેરાપી આપી શકાશે. આ ઉપરાંત ભાજપમાં જે રીતે આવા બાળકોની સંખ્યા જોવા મળી રહી છે તે વિશેની વિસ્તૃત માહિતી જયપુરથી ઉપસ્થિત ડોક્ટર નીરજ સોની દ્વારા આપવામાં આવી. આ એપના લોન્ચ પ્રસંગે બોલીવુડ અભિનેતા રાજીવ ખંડેલવાલ કલહંસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતે તારા ફાઉન્ડેશન વિશે માહિતી આપી હતી અને ઉપસ્થિત બાળકોને સ્મિત સાથે ભેટ અર્પણ કરી હતી. તેમના હસ્તે જ આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે તારા ફાઉન્ડેશન જાગૃતતા વધારવા અને નવજાત સુનાવણીના તપાસની માર્ગોના અમલીકરણ દ્વારા ભારતમાં બહેરાપણું મુક્ત બનાવવાના સક્રિય કારણોસર કાર્યરત છે. સાથે સાથે કહ્યું કે શહેરી, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પરિવારોને મદદ કરવા માટે ભારતની પ્રથમ ભાષણ ઉપચાર એપ્લિકેશન અવતારની શરૂઆત થઈ છે, જેમાં સરકાર પણ પૂર્ણ રીતે સહકાર આપી રહી છે અને આવા ઉમદા કાર્ય માટે અન્ય સંસ્થા અને લોકોએ પણ આગળ આવવું જોઈએ. હાય, નમસ્તે, હું શિલ્પા ચોકસી છું. આમ જ્વેલરી અને વોચની ડિઝાઇનર છું, પણ આજે તારા ફાઉન્ડેશન સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. તારા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે આજે મને આ પ્લેટફોર્મ મળ્યું છે, એના માટે મને ખૂબ જ આનંદ છે. ડોક્ટર નીરજ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે, સ્પેશિયલી એબલ્ડ કિડ્સ, જે બહેરા છોકરાઓ હોય છે, જે બોલી બી નથી શકતા,
એ છોકરાઓ માટેની આ એક એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઇન્ડિયાની અંદર અત્યાર સુધી આવી કોઈ લોન્ચ એપ થઈ જ નથી, જે થિયરી રીતે બહેરા છોકરાઓને કોઈ બી ગામના કોઈ બી કોર્નર પર આખી વસ્તુ કઈ રીતે એ લોકોએ બોલવું, કઈ રીતે સાંભળવું, બિહેવિયર થેરપી, સ્પીચ થેરપી બધું આ એપ થ્રુ એ લોકો જાણી શકશે. તારા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી આ કામ માટે કાર્યરત છે, પણ આજે પહેલીવાર આ લોન્ચનો આઈડિયા આવ્યો, જે એપ લોન્ચનો આઈડિયા આવ્યો, કારણ કે દરેક જણે નહીતર ઓપરેશન પછી તેમને જવું પડતું હતું થેરપી સેન્ટર્સમાં, જે અમારાથી હજુ 12 જ સેન્ટર છે જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર નથી, પણ આ સેન્ટર્સ થ્રુ આપણે આખા ઇન્ડિયાની અંદર કોઈ પણ ગામની અંદર કોઈ પણ બચ્ચાને સાંભળતું અને બોલતું કરી શકીશું. આ એનો એક પ્રયાસ છે. એપની અંદર કન્ટેન્ટ જ્યારે ઓપરેશન પછી તરત જ છોકરું બોલતા, કારણ કે જન્મથી બોલતું લખતું નથી હોતું, એટલે આફ્ટર ધેટ એ લોકો એને થેરપી શીખવાડશે. અને એની અંદર સ્ટેજીસ બી છે કે તમે આટલું બોલ્યા પછી તમે આટલા ગ્રેજ્યુએટ થયા, એ રીતે આખી થેરપી વાઇઝ સ્પીચ અને બિહેવિયર થેરપી બંને એપ થ્રુ શીખવાડવામાં આવશે. જે દેખા જાય તો એક તરહ કી ટેલી થેરપી હે, મતલબ અગર બચ્ચા થેરપી સેન્ટર પે નહીં આ સકતા ક્યોંકિ વો બહોત દૂર કહીં રહેતે હૈ. हमारा देश ऐसे कि बहुत बड़ा है, कहीं गांवों में बच्चे रहते हैं जिनके कि ऑपरेशन तो हो जाते हैं, पर थेरेपी के लिए अगर हम कहें कि वो रोज़ अहमदाबाद आएँ या हफ्ते में 2-3 दिन अहमदाबाद या जयपुर आएँ, तो वो पॉसिबल नहीं हो पाता है. वो बहुत ज़्यादा खर्चीला भी और समय इतना निकाल नहीं पाते हैं वो. अगर अब जो ये ऐप लॉन्च होती है, इस लॉन्च की मदद से अब घर पर ही इस ऐप के ज़रिए हम उन बच्चों को थेरेपी दे सकते हैं. तो मतलब ये हुआ कि जो हम हर समय ये चाहेंगे कि वो बच्चा आए, उसके साथ में 2 जने आएँ, फिर उनको यहाँ पे थेरेपी ले जाओ और वापस जाएं, तो वो करवा नहीं पाते हैं घर वाले, तो उनका सारा रिजल्ट वहीं खराब हो जाता है. तो बचाने के लिए सबसे अच्छा तरीका अब इस ऐप का है, क्योंकि अब इससे हम घर पे ही पेशेंट को बिना बुलाए घर पे ही थेरेपी दी जा सकती है. वो पेरेंट्स भी हम जिसमें ज़्यादा इन्वॉल्व होते हैं, तो वो ज़्यादा अच्छे से बच्चे का ध्यान भी रखते हैं. तो अगर ये ऐप सक्सेसफुल हो पाता है तो एक बहुत एक तरह का मिरेकल होगा, क्योंकि अब जैसे हम बैठ के घर बैठ के अब ऑनलाइन शॉपिंग कर रहे हैं, हम इसे घर जाने से बाहर जाना पसंद नहीं कर पाते या निकल नहीं पाते, उसी तरह घर बैठ के एक तरह की अब टेली थेरेपी हो पाएगी. और स्पीच थेरेपी पहले बच्चा आके कराता था, अब वो घर बैठ के करवा पाएगा. अगर देखा जाए तो डेटा इस तरह का है कि करीब 6.3% जो पॉपुलेशन है अपने कंट्री की, मतलब भारत के 6.3% लोगों में बहुत सिग्निफिकेंट हियरिंग लॉस है, ठीक है. और हर 1000 में से करीब 4 बच्चे ऐसे पैदा हो रहे हैं हमारे देश में जिनको ये कॉकलियर इम्प्लांट की जरूरत है. तो आप खुद अनुमान लगा सकते हैं कितनी ज्यादा हमें रिक्वायरमेंट है इस तरह की चीजों की, ताकि बच्चों को हम जल्दी डिटेक्ट कर सकें, जल्दी से जल्दी ऑपरेशन कर सकें, और फिर जहां तक हो सके उनको बिल्कुल रेगुलर थेरेपी दे सके, जहां पे ये ऐप काम में आएगी. देखिए, मैं ये कहना चाहूंगा कि ये बहुत अच्छा एक इनिशिएटिव है, बहुत अच्छी एक फाउंडेशन है जो एक बहुत अच्छा काम कर रही है. और मेरे आने का कारण सिर्फ ये है कि मुझे लगा कि जब मैं मिला, समझा, जाना, तो मुझे लगा कि एक्चुअली मुझे ही नहीं, जितने लोग हैं उन्हें सबको जुड़ना चाहिए, बिकॉज ये एक ऐसा उद्देश्य जो है जिसका वो एक्चुअल में हमारे देश के भविष्य से जुड़ा है. जब आप इस फाउंडेशन के जो काम कर रहे हैं उसके बारे में जब आप समझेंगे, जब आप जानेंगे, तो आप शायद महसूस करेंगे कि एक्चुअल में ये हमारे देश का जो भविष्य है, एक उज्ज्वल भविष्य की तरफ एक छोटा सा कदम है. एक्चुअल में बड़ा कदम है, छोटा कदम ही नहीं कहूंगा, बहुत बड़ा कदम है. मैं सिर्फ इतना कहूंगा कि गवर्नमेंट ऑफकोर्स अपना काम करती है, इतना बड़ा देश है हमारा, इतनी बड़ी आबादी है, इतनी बड़ी जनसंख्या है. हम ऑफकोर्स उम्मीद करते हैं सरकार से कि सरकार काम करेगी, और सरकार बहुत पॉपुलिस्ट कुछ पॉपुलर मेजर्स करती है, कुछ पॉपुलर चीज़ों पर ज़रा ध्यान देती है, जो कि आई एम श्योर उसके पीछे उनका कारण होगा. पर मुझे लगता है कि कुछ ऐसे बड़े मुद्दे हैं जिन्हें कभी कभी अनदेखा कर दिया जाता है, जहां पर तारा फाउंडेशन जैसे लोग जो हैं वो शायद उन मुद्दों को समझते हैं, पकड़ते हैं और सरकार के सामने लेकर आते हैं. आने वाले समय में मैं उम्मीद करता हूं कि जो सरकार है वो ऑफकोर्स कंट्रीब्यूट कर रही है, लेकिन और बड़ी मात्रा में कॉन्ट्रीब्यूट करेगी, क्योंकि ये जो जिस विषय को लेकर तारा फाउंडेशन जिस पे काम कर रहा है, वो एक बहुत बड़ा कहूँगा किसी की डेवलपमेंट में, किसी बच्चे की डेवलपमेंट में या किसी ह्यूमन बींग की डेवलपमेंट में एक बहुत बड़ा स्टेप है. तो ये कोई ऐसा नहीं है कि वो छोटा सा मामला है. आई थिंक इसके ऊपर थोड़ा बहुत और फोकस सरकार को देना चाहिए. संजय कुमार राजपूत, एनएस गुजरात न्यूज, अहमदाबाद. મોરબી પંથકમાં ચોરીની ઉગ્રતા વધી રહી છે અને અહેવાલ મોરબીથી પ્રસિદ્ધ થયો છે. એની શાહી ચુકાઈ નથી.
ટંકારા તાલુકાના હડમતિયા ગામે એક દુકાનના ઉપરના પતરા તોડીને તસ્કરોએ ચોરી કરી પોલીસ અને ગ્રામજનોને પડકાર ફેંક્યો હોય તેવી ઘટના બની છે। આ મામલે દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ બાબતે વાત કરીએ તો મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા ટંકારા તાલુકાના હડમતિયા ગામે બહુચર જનરલ સ્ટોર નામની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો અને ઉપરના પતરા તોડીને દુકાનમાંથી ચોરી કરી ગયા છે। આ દુકાનમાં અગાઉ 3 વાર ચોરી થઈ ચૂકી છે અને આ ચોથી વારે હાથ ફેરો કરતા દુકાનદાર નરભેરામ અંબાભાઈ કામરિયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એકને એક દુકાનમાં ચોથી વાર ચોરી કરીને ફરાર થઈ ગયા છે। આ ચોરી કરવા આવતા તસ્કરો આ ગામના કાં તો મોભિયા છે કાં તો અગાઉ રેકી કરીને ચોરીનો ઈરાદો પાર પાડતા હોય તેવા એક થિયરી પર જ ગ્રામજનોએ ખૂબ જ ગુપ્ત રીતે ધ્યાન રાખવું અને શંકાસ્પદ લાગે તેવી વ્યક્તિની પૂછપરછ કરવી તેવો નિર્ણય કર્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે। કાન પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી। કાંકરેજ તાલુકાના ઐસરવા ગામના ભાગી ચૂકેલ યુવક અર્જુન પ્રજાપતિ અને યુવતી સોનલ દેસાઈના વાયરલ કરેલો વિડીયો ખોટો હોવાનું સમગ્ર ગ્રામજનો જણાવી રહ્યા છે। ત્યારે 2 દિવસ પહેલા મીડિયામાં આ વાયરલ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। ત્યારે સાચી હકીકત જાણવા માટે મીડિયા દ્વારા ગામની મુલાકાત કરતા જણાવવા મળ્યું કે ઐસરવા ગામના પસાભાઈ રામાભાઈ રબારીની દીકરી સોનલ અને તે ગામના મંજુભાઈ કાળાભાઈ પ્રજાપતિના પુત્ર અર્જુને થોડા દિવસ પહેલા ગામમાંથી ભાગી ગયા હતા। ત્યારે ગ્રામજનોએ શોધખોળ કરતા હજી સુધી પત્તો મળ્યો નથી પણ થોડા સમય પહેલા ભાગેલા યુવક યુવતીએ પ્રેમ લગ્ન કરીને વિડીયો વાયરલ કર્યો ત્યારે આ વાયરલ વિડીયો મીડિયામાં ચમક્યો હતો। વિડીયોમાં તેમણે કહ્યું કે મારા પિતાજી પ્રજાપતિ મંજુભાઈ કાળાભાઈ અને મારા પરિવારને હેરાન પરેશાન થતી ધાક ધમકી આપવામાં આવે છે અને મારા કુટુંબીને જીવનું જોખમ છે। સમગ્ર ગ્રામજનો એક થઈને વિડીયો વાયરલ થયેલો તદ્દન ખોટો છે અને ભાગી ગયેલ યુવક યુવતી ગામમાં અને પરિવારમાં અશાંતિ ફેલાય તે માટે સોશિયલ મીડિયામાં ખોટો વિડીયો વાયરલ કર્યો છે। બાબતે અર્જુનના પિતા પ્રજાપતિ મંજીભાઈ અને તેમના ધર્મપત્ની જમુબેન પ્રજાપતિએ જણાવ્યું કે મારા પુત્રએ જે વિડીયો મૂક્યો છે તે સાવ ખોટો છે। અમે સુખ શાંતિ હાલતમાં રહીએ છીએ અને અમને કોઈ પણ જાતની તકલીફ નથી અને બંને જણા ભાગીને અમને બદનામ કરી રહ્યા છે। તો આ બાબતે સોનલના પિતા પશાભાઈ દેસાઈએ જણાવ્યું કે અમારી પુત્રીની શોધખોળ કરી રહ્યા છીએ, અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે, ગ્રામજનોએ પણ અમને પૂરતો સહકાર આપ્યો છે, ગામમાં શાંતિનું વાતાવરણ છે, આથી દીકરી સોનલ ઝડપથી ઘરે આવે સોનલ તેવા અમારા પ્રયત્નો છે, કુટુંબીને દોષ આપતો નથી, મારા કર્મને દોષ આપું છું। તો આ બાબતે ગામના સરપંચ ભૂધરજી સીધાજી રોડિયાએ જણાવ્યું કે અમે ગામમાં રહીએ છીએ, વાયરલ થયેલ વિડીયો ભાગેલા લોકોએ ઝઘડો કરવા માટે વાયરલ કરેલા છે પરંતુ અમારું ગામ ખૂબ જ સમજું છે જેનાથી અમને અમારા ગામમાં શાંતિ રાખી છે અને આ બંને જણાને ઝડપમાં ઝડપી લાવે અને સૌ ગ્રામજનો એકને એક રહેશે તે મને વિશ્વાસ છે। ત્યારે સમગ્ર અસારવા ગ્રામજનોએ જણાવ્યું હતું કે યુવક યુવતીનો વિડીયો વાયરલ થયેલો છે તે ખોટો છે અને સાવ ગામમાં શાંતિ છે, અમે કોઈ ખોટી વાત જાણતા નથી અને બંને જણ તાત્કાલિક ઘરે આવી જાય તેમને કોઈ પણ જાતના હેરાન નહીં કરવામાં આવે, બંનેના પરિવારજનોને ખૂબ જ દુઃખમાં છે અને બંનેને ઘરે બોલાવી રહ્યા છે તો મીડિયા માધ્યમથી પણ તેમને જાણવામાં આવે છે કે તમામ લોકો તેમને ગામમાં આવવા માટે અપીલ કરી રહ્યા છે। પ્રજાપતિ મંજીભાઈ કાળાભાઈ અર્જુનના પિતાજી છે, બરાબર, હાલ જે અમારા ગામમાં શાંતિ છે, હાલ હું ખેતરમાં રહું છું, વિડીયા મૂકી આવી છે અને કોઈ જાણ બહાર નથી, ના વિડીયા મૂક્યા એણે એમ કીધું કે મારા મા બાપને ગામવાળા ખોટું જ છે, ખોટું છે, હાલ હાલ પૂરતું ખોટું છે, મને આજ સુધી કોઈ તકલીફ નહીં, અમને ગામવાળા કોઈ હેરાન કરતા નહીં, બકા અર્જુન તું ગમે અહીંયા હોય અહીંયા તું હાજર થઈ જા, અમને કોઈ તકલીફ નહીં, અમે અત્યારે હાલ ખેતરમાં રહીએ છીએ અને નહીં આવે તો કાલે શું થાય કોઈને ખબર નહીં, જેમ બને એમ તું જલ્દી હાજર થઈ જા, આટલી અમારી મા બાપની વિનંતી હોભળી અને તું ગમે અહીંયા હોય તો હાજર થઈ જા અર્જુન। શું નામ તમારું છે બેન? મારું નામ જમુબેન, હા અર્જુન મારો દીકરો, તને ગામના કોઈ કશું કહેશે નહીં અને તું ગમે અહીંયા હોય તો તું હાજર થઈ જા, આટલી વિનંતી છે મારી અને તું આવી જા હાજર થઈ જા બકા। હા આ જે છોકરાએ પ્રજાપતિનો છોકરો જે મારી છોકરી સોનલને ભગાડીને ગયો છે ઈસરવા ગામમાંથી, એ મારી છોકરી અને છોકરો એવો વિડીયો વાયરલ કર્યો છે કે અમે પ્રજાપતિના કુટુંબને હેરાન પરેશાન કરીએ છીએ, પણ મારા ગામમાં તમે ગમે તે આવી અને જાણ તપાસ કરો, અમે કોઈને હેરાન પરેશાન કરતા નથી, ભલે મારી છોકરીને ભગાડી લલચાવી ગમે રીતે લઈ ગયો પણ મને મારી છોકરી પાછી અપાવવામાં મદદ કરો અને અમે એના પરિવારને કોઈ હેરાન પરેશાન કરતા નથી, મારી દીકરી પણ બોલી રહી છે એ ભલે કોઈ છોકરાના દબાણ વશ કે ગમે એના આધારે ત્યારે બોલતી હોય પણ એ કોઈ કશું ગામમાં કોઈ એવી અશાંતિ અમે ફેલાઈ નથી કે અમે કોઈ પ્રજાપતિ પરિવારને હેરાન પરેશાન કરતા નથી, આખા ગામમાં અમે હાલ સુખ શાંતિથી રહીએ છીએ, 40-45 દિવસ થયા છે ક્યાંય આનો પત્તો નથી મળ્યો છતાં અમે પણ કોઈ આના પરિવારને કોઈ પરેશાન કે કોઈ પજવણી કરતા નથી,
તો કદાચ ક્યાંય આ જો વિડીયો કે આ કોઈ જેવું કંઈ સાંભળવામાં આવે ને ક્યાંય મારી છોકરીને આ વસ્તુ ધ્યાને પડે તો ઝડપથી મારી એટલે કે એના માતા પિતાની ગમે ત્યાં તપાસ કરી અને લોકેશન મેળવી એમની ગમે ત્યાં ફોન કરી અને અમારી મદદ કરે, અમારી છોકરી ઝડપી ઘરે આવી જાય એ જ અમે ઈચ્છીએ છીએ. અમારા ગામમાં કોઈ માથાકૂટ કજિયા કંકાસ કે ઝઘડા કરવા નથી. બસ હું મારી આ મીડિયા સમક્ષ મારી દીકરીને પાછી મેળવવાની જ વિનંતી કરું છું. શું નામ છે તમારું? મારું નામ રબારી પસાભાઈ રોમાભાઈ, ગામ ઈસરવા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. સોનલ જે હોય થી તૈયાર થા બેટા, હોય આ કરી તું અને ભયો ઘણો બોંધો છે અને ભયાન દાખલ કરેલ છે. તું ઘરે આવીને તું ફોન કરી અમને તને અહીંયા લેવા આમ આવે જો હોય થી તું ફોન કરી અમને. હું તને કશું નહીં કે હું બેઠી છું અત્યારે, તું હોય થી આ કરી. ઈસરવા ગામમાં અમારે ખોટી માથાકૂટ કોઈ થતી નથી અને આ છોકરો વીડિયા મેલે ખોટા મેલે છે. શું નામ છે તમારું? કુદરતી સેતા. હા સરપંચ, અમારે આ ગામની એવું કહેવું છે સુખ શાંતિ રહેવી જોઈએ. આ વીડિયામાં જે ભાઈ બોલે છે એ ખોટું બોલે. મારું નામ પટેલ વેલાભાઈ પાતાભાઈ, છેલ્લા ઈસરવા દૂધ મંડળીમાં 25 વર્ષ તરીકે ફરજ બજાવું છું. તેમજ ભૂતપૂર્વ 1.5 મહિના પહેલાં જે અગાઉ આ પ્રકરણ જે બનેલ છે, જે અર્જુને અગાઉ પણ એણે મેરેજ કરેલ છે, ગેરકાયદેસર આ કૃત્ય કર્યું છે, તેમજ જે કોઈ આ વીડિયા ફેલાવે છે એ બિન અધિકૃત રીતે અને ખોટા ઉશ્કેરણીજનક એ વીડિયા વાયરલ કરે છે. અત્યારે હાલ ગામમાં સુલે અને શાંતિ બે ભાઈચારા જેવું વાતાવરણ છે. અત્યારે જે આ વીડિયા વાયરલ કરેલ છે એ તદ્દન બિલકુલ ખોટું રીતે કરેલા છે. આજે દૂધ મંડળીની અંદર તમામે તમામ સમાજ બંને ટાઈમ દૂધ આવે છે, દૂધ ભરાવે છે, તેમજ ગામમાં જાય છે આવે છે, કોઈ અમને રોકટોક કરવામાં આવતી નથી એવું મારું કહેવું છે. પટેલ જોમાભાઈ ચેલાભાઈ ઈસરવા, માજી સરપંચ. મારી અર્જુનને એક વિનંતી છે કે જો તું અમારું બધાનું હિત ઈચ્છતો હોય, સંબંધ ઈચ્છતો હોય તો તું ગમે ત્યાંથી ગમે તે પોલીસ સ્ટેશનમાં આવે અથવા તને ગામના કોઈ આગેવાનનો વિશ્વાસ હોય એના ઉપર કોન્ટેક કર. તારી પાસે બધાના આખા ગામના કોન્ટેક નંબર છે. તું કહીશ એવો રસ્તો હું કાઢી આલીશ એવી મારી જવાબદારી છે. એમાં તો ગભરાઈશ ના, તને કોઈ થવાનું નથી. તે કાનૂની પ્રક્રિયા કરી છે હું પણ સમજુ છું અને એના હાથે અમે પણ સંમત થાય પણ તો એકવાર અમારો કોન્ટેક કરે અને ગમે તે પોલીસ સ્ટેશનમાં હાજર થા. બસ મારી આટલી વિનંતી છે અને મારા સંબંધ અમદો તો જોતો હોય તો એકવાર આ જે વિડીયોમાં વાયરલ થયું વિશે શું કહેવું છે? જે વિડીયો વાયરલ છે એ ફેક વિડીયો છે, એણે કોઈ બનાવ્યા છે પણ યફા છે. મારા ગામમાં કોઈ એવો પ્રશ્ન નથી. હાલ સુલે શાંતિ છે, બધા દેહી પ્રજાપતિ દરેક સમાજ ભાઈચારાથી જીવે છે. મારું ગામ બિલકુલ નોની વસ્તી ધરાવે છે, 3,000 વસ્તીનું છે. એકદમ ભાઈચારાથી દરેક સમાજ જીવે છે અને આ ભાઈચારો અમારા માટે કાયમ જળવાઈ રહેવાનો છે અને અમે જાળવી રાખવાના છો, ક્યારેય બગડવાનો નથી. અમારી તો એક જ પોલીસને એટલી વિનંતી છે કે પોલીસ એને એકવાર અમારી સામે ખાલી બયાન કરાવે, જવાબ કરાવે એનો તો અમને સંતોષ છે. એ જોઈ રહેવા માગતા હોય અહીંયા રહેવા દેવા માટે અમે સંમત છો ગામ લોકો. બસ આટલું મારે કહેવું. ઓકે. જી હર્ષી વાઘેલા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.